નમસ્કાર મિત્રો ઋષિ ચિંતન ચેનલ માં આપણો હાર્દિક સ્વાગત કરવામાં આવે છે આજનો વિષય છે સંસ્કૃતિ માનવને ઘડે છે સંસ્કૃતિની એ વિશેષતા છે કે તે આત્મનિર્ભર હોય છે પોતાની ગરિમાનું ધ્યાન રાખનારા લોકો બીજા શું કરે છે તે જોતા નથી તેઓ ખરાબ લોકો સાથે કે પ્રતિકૂળ અવસરનો સામનો કરતી વખતે પણ પોતાની ઉત્કૃષ્ટતા જાળવી રાખે છે વાવાઝાડો આવે છતાં પર્વતો હાલતા નથી કે ગભડાતા પણ નથી જીવનમાં અનુકૂળતા અને પ્રતિકૂળતા હંમેશા આવતી જ રહે છે પરંતુ આદર્શોને વળેલા લોકોએ ઝંઝાવા તો ડર્યા વગર સતત પુરસાર્થ કરતા રહે છે તેઓ ક્ષણિક ફેરફારથી વિચ્લિત થતા નથી તેમણે પોતાના ઊંડા સંસ્કારોને કારણે પોતાના શ્રેષ્ઠ ચિંતન પર વિશ્વાસ હોય છે અને એ વિશ્વાસ જ તેમને મુશ્કેલીઓમાંથી બહાર કાઢીને મહાનતાના માર્ગ આગળ વધારે છે આત્મબળના સહારે કેટલાય સામાન્ય લોકો પ્રતિકૂળતાઓનો સામનો કરીને પ્રગતિના માર્ગે આગળ વધતા રહે છે આપણે એવા સંસ્કૃતિના રક્ષકોના જીવન પ્રસંગો વિશે જાણીએ દેશ અને ટુકડાઓ વેચાયેલો હતો સામંતો વ્યક્તિગત અહંકાર અને લિપસાના કારણે અવારનવાર લડતા રહેતા હતા પરિણામે તેઓ સંગઠિત ન થઈ શક્યા એના કારણે વિદેશી જંગલીઓના આક્રમણો વધારેને વધારે થવા લાગ્યા એ પરિસ્થિતિમાં મગધના એક પ્રતાપી રાજા સ્કંદગુપ્ત એ અંધકારભરી પરિસ્થિતિમાં પ્રકાશવાન નક્ષ નક્ષત્ર નક્ષત્રની જેમ ઉદય પામ્યા તેઓ એક નાના રાજ્યના રાજા હતા તેમણે દેશના બીજા રાજાઓ પર ચડાઈ ન કરી પરંતુ તેમણે એક સૂત્ર જોડ્યા એ બધાની સંયુક્ત શક્તિની મદદથી આક્રમણકારી બળબળ લોકો પણ તેમનો હુમલો કર્યો આક્રમણખોરોની આશા દૂરમાં મળી ગઈ ભારતનો એક નવો સમર્થ રાષ્ટ્રમાં રૂપમાં ઉદય થયો મહાનતાના માર્ગે આગળ વધારનાર લોકો તેમના માર્ગમાં આવતા આકર્ષણથી કદાપી વિચલિત થતા નથી દેવો મદદ કરવા માટે અર્જુન અસુરોની સામે લડવા ગયા અર્જુનના પરાક્રમ અને સૌંદર્યના પ્રભાવિત થયેલી અસુર લોકોની એક સુંદરી અર્જુન પાસે જઈને પ્રેમ વ્યક્ત કરીને બોલે કે તમારા જેવો પુત્ર જોઈએ છે અર્જુને તેમને વંદન કરતાં કહ્યું તમે મને જ તમારો પુત્ર માણી લો મારાથી તમને પુત્ર જ પ્રાપ્ત થશે તેની શું ખાતરી વળી લાંબા સમય સુધી રાહ જોવાના બદલે તમે તરત જ પુત્ર મળી જાય તો શું ખોટું હું તમને સદાય મારી માતાની જેમ સન્માન આપીશ દેવીએ જ્યારે આ ઘટના સાંભળી ત્યારે તેઓ અર્જુનની આ ચરિત્ર નિષ્ઠાથી અત્યંત પ્રભાવિત થયા અને તેમણે તેમને ગાંડેવ નામનું દિવ્ય અસ્ત્ર પ્રદાન કર્યું માનુષ્ય જીવન એક સંઘર્ષ છે એ સંઘર્ષના આત્મબળ સંપન્ન લોકો જીતે છે સચ્ચાઈનું નામ છે જ આત્મબળ ક્રાંતિકારી રામપ્રસાદ બિસ્મલને જે દિવસે ફાંસી આપવાની હતી તે દિવસે સવારે વહેલા ઉઠીને તેઓ વ્યાયામ કરી રહ્યા હતા જેલના વોર્ડને તેમને કસરત કરવાની પ્રયોજન પૂછ્યું ત્યારે તેમણે કહ્યું મારું જીવન આદર્શ અને નિયમોથી બંધાયેલું છે જ્યાં સુધી શ્વાસ ચાલે છે ત્યાં સુધી તેમાં બાંધછોડ કરવી યોગ્ય નથી લોકો પોતાના જીવનમાં થોડીક અચર આવે તો પણ તેમની દિનચર્યાને અસ્તવ્યસ્ત કરી નાખે છે એવા લોકોને પોતાના આચરણ દ્વારા એવો સંદેશ આપે છે કે સમય પાલન તથા ધીરજ એવા ગુણ છે જેમાં પ્રાણ જવા જેવી સ્થિતિ ઊભી થાય તો પણ ફેરફાર ન કરવો જોઈએ રામ મનોમોહર લોહિયાનું જીવન ખૂબ મુશ્કેલીમાં વીત્યું એમ છતાં તેમને અનેક પ્રકારના કાર્યો કરવા પડ્યા હતા કોલેજ જીવનમાં જ તેમણે નિશ્ચય કરી લીધો હતો કે હું દેશ માટે જીવીશ અને દેશ માટે મળીશ તેઓ સંપન્ન કરના હતા માતા પિતા તેમને લગ્ન કરવા ઈચ્છતા હતા પરંતુ તેમણે ચોખ્ખી ના પાડતા કહ્યું કે સ્વરાજ સિવાય બીજો કોઈ કામ માટે મારી પાસે સમય નથી હું મારું સંપૂર્ણ ધ્યાન અને શ્રમ દેશની આઝાદીના કાર્યમાં જ લગાડીશ અધ્યયન કરવા માટે તથા સ્વતંત્રના વાતાવરણને બનાવવા માટે તેમણે યુરોપના કેટલાય દેશોમાં પ્રવાસ કર્યો એ દરમિયાન તેમણે સત્યાગ્રહ પર શોધ નિબંધ લખીને પીએચડીની પદવી પ્રાપ્ત કરી સ્વદેશ પાછા ફર્યા જ તેઓ કોંગ્રેસના આંદોલનમાં જોડાઈ ગયા દેશના મોટા નેતાઓએ તેમની ગણના થતી હતી તેમણે કોંગ્રેસ સમાજવાદી દળની સ્થાપના કરી અને સમાજવાદી સમાચાર પત્ર શરૂ કર્યું તેમણે મુંબઈ તથા કલકત્તામાં કોંગ્રેસ રેડિયો સ્ટેશનની સ્થાપના કરી જુદા જુદા બહાનાઓ હેઠળ તેમને વારંવાર જેલમાં ધકેલી દેવામાં આવતા રાષ્ટ્રની ગૌરવવંતી ઓળખાણ ત્યાંની સંસ્કૃતિ તથા તેના માનવતાવાદીના સિદ્ધાંતો હોય છે જે સંપૂર્ણ માનવ જાતને એક સૂત્રાત્તામાં બાંધવાનો માર્ગ મોકળો કરે છે ભારતીય સંસ્કૃતિ ઉદારવાદી તથા માનવતાવાદી સિદ્ધાંતોને મજબૂત પાયા પર ઊભી થઈ છે એટલે જ તે અનેક આઘાત થવા છતાં આડીખમ રહી છે ભારતીય સંસ્કૃતિ આદિકાળથી જ સર્વભવન તો સુખીનમ તથા ઉદાર ચરિત્રના તો વસુદેવ કુટુંબકમ મુની સર્વના કલ્યાણ થતા આત્મીય વિશાળતાની ભાવના પર ટકેલી હોવાના કારણે દરેક જણ અપનાવી શકે એવી મહાન છે એકતામાં એકતા તે આપણી સંસ્કૃતિની વિશેષતા છે આપણી ગૌરવશાળી સંસ્કૃતિને ઓળખો તેને મૂળભૂત વિશેષતાઓ તથા સિદ્ધાંતોને જીવનમાં અપનાવીને પોતાનું તથા રાષ્ટ્રનું મસ્તક ગર્વથી ઊંચું કરો એજ આજના યુગનો પોકાર ભારતીય સંસ્કૃતિના જીવો અને જીવાદોના સિદ્ધાંતથી જ પરિવાર સમાજ અને રાષ્ટ્ર તથા વિશ્વમાં શાંતિ સ્થાપી શકાશે આ સિદ્ધાંતોની ઉપેક્ષા કરવાથી જ લોકો આપસમાં લડીને મૃત્યુ પામે છે સંસ્કૃતિ શબ્દનો અર્થ સફાઈ સ્વચ્છતા શુદ્ધિ કે સુધાર જેનું જીવન શુદ્ધ છે તેની રહેણી કેરીમાં કોઈ દોષ નથી જેવો વ્યવહાર સાચો એ જ માણસ સભ્ય તથા સુસંસ્કારિત કહેવાશે ભારતીય સંસ્કૃતિ આ બધા જ તત્વો મોજૂદ છે તેમણે આત્મસાત કરીને કોઈ પણ માણસ મહામાનવ બની શકે છે જય ગુરુદેવ જય ગુરુદેવ જય ગુરુદેવ